वंदे गुजरात। विद्यार्थी मित्रों, अगाऊ आपणे जे एपिसोड जोया એ એપિસોડમાં વિદ્યુત સ્થિતિમાન અંગેની ચર્ચા કરી. આપણે ન ભૂલીએ, વિદ્યુત સ્થિતિમાનની જે વ્યાખ્યા છે એ ન ભૂલીએ, કે કોઈ બિંદુ પાસે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એ આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. બીજા અર્થમાં આપેલા બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભારમાં સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા એને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. એ એકમ ધન વિદ્યુતભાર દીઠ છે એટલે આપણે શબ્દ આપીએ છીએ વિદ્યુત સ્થિતિમાન. અને વિદ્યુત સ્થિતિમાન શોધીએ તો આપણે કોઈપણ વિદ્યુતભારમાં કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે છે એ આપણે ગણી શકીએ છીએ. એમાં ખાસ કરીને અગાઉના એપિસોડમાં બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવ્યું. તમને યાદ હશે એ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે વી બરાબર કે ક્યુ ભાગ્યા આર, કેની જગ્યાએ આપણે 1/4π0 લખીએ તો વિદ્યુત સ્થિતિમાન વી બરાબર 1/4π0 ક્યુ ભાગ્યા આર. યાદ રાખો કે વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનની વાત છે. એ પછી આપણે વિદ્યુતભાર તંત્રોના વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. એમાં ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પણ આપણે તારવ્યું હતું. સતત વિતરિત વિદ્યુતભારોના વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો પણ આપણે જોયા હતા. એમાં ખાસ કરીને કવચના કારણે જે વિદ્યુત સ્થિતિમાન આપણને મળે છે એ સૂત્ર આપણે જોયું હતું. હવે વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુતભાર દીઠ સંગ્રહ પામતી ઉર્જા છે. આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહાય છે એ ગણવામાં રસ છે. એટલે હવે આ જે નવો મુદ્દો છે, આપણે નવા મુદ્દાની જે ચર્ચા કરીશું એમાં વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા એની આપણે ચર્ચા કરવાની છે. તો એકમ ધન વિદ્યુતભારમાં સંગ્રહ પામતી ઉર્જા એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ તો ક્યુ વિદ્યુતભારમાં કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે એ આપણે ગણવું પડે. એટલા માટે આપણે શરૂઆત કરીએ તો પહેલાં તો બિંદુવત વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ જોઈએ, અને પછી એ વિસ્તારમાં એટલે બિંદુવત વિદ્યુતભારના વિસ્તારમાં કોઈ વિદ્યુતભાર લાવીએ અને એમાં કેટલી ઉર્જા સંગ્રહાય એની આપણે ગણતરી કરીએ. તો માની લો કે કોઈ વિદ્યુતભાર Q1 છે અને એ વિદ્યુતભારથી R1P અંતરે એક P બિંદુ આવેલું છે. તો P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, અગાઉ આપણે જે સૂત્ર જોયું તે એનો ઉપયોગ કરીએ તો P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એને આપણે વી કહીએ તો 1/4π0Q/R1P. હવે આ Q1 વિદ્યુતભાર જો આપણે કહેતા હોઈએ તો પી આગળ જે R1P અંતરે છે તો વિદ્યુત સ્થિતિમાન આપણે વી બરાબર 1/4π0Q1/R1P લખી શકીએ. હવે આપણે એક વિદ્યુતભાર બિંદુવત જે છે એનું વિદ્યુત સ્થિતિમાન આ બિંદુ આગળ કેટલું છે એ આપણે લખ્યું. હવે આ વિદ્યુત સ્થિતિમાન એ બિંદુની ભૌતિક રાશિ છે. આપેલા બિંદુ આગળ કેટલું વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે અહીંયા લખીએ છીએ. અલગ અલગ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન જુદું હશે. તો આ Q1 વિદ્યુતભારના ક્ષેત્રમાં બીજો કોઈ વિદ્યુતભાર આવે તો એમાં કેટલી ઉર્જા સંગ્રહ થાય એ આપણે ગણવું છે. તો આવી વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવા માટે આ આપણે સૂત્ર યાદ કર્યું. હવે Q1 વિદ્યુતભાર અહીં ધારો કે આપેલો છે અને એ વિદ્યુતભારથી નજીકના કોઈ બિંદુ પાસે Q2 વિદ્યુતભાર લાવવામાં આવે છે. આ બંને વચ્ચેનું અંતર ધારો કે R12 છે. આ Q1 વિદ્યુતભાર, Q2 વિદ્યુતભાર, આ બંને વિદ્યુતભારોનું તંત્ર છે. એ તંત્રમાં કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે એ આપણે જાણવું છે. તો અગાઉ જે વાત કરી તે પ્રમાણે Q1 વિદ્યુતભારનું ક્ષેત્ર એમાં આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું તો આપણે એને ધારો કે V1 કહીએ. આના કારણે
તો આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મતલબ કે Q1 ના ક્ષેત્રમાં P આગળ વિદ્યુત સ્થિતિમાન એને આપણે V1 કહીએ તો 1/4πε0 ગુણ્યા Q1 ભાગ્યા R12 લખીએ. અહીંયા આપણે R1P લખ્યું હતું એની જગ્યાએ R12 લખીએ, કારણ કે અહીંયા આપણે Q2 વિદ્યુત ભાર લાવવો છે એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એને આપણે R12 કહીએ છીએ. તો Q2 વિદ્યુતભાર અહીં લાવીએ તો Q2 વિદ્યુતભારમાં ને અનંત અંતરેથી લાવીએ છીએ એટલે અનંત અંતરેથી લાવતા થતું કાર્ય અથવા તો સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા એને આપણે W1 અથવા થતું કાર્ય ગણીએ તો પણ લખી શકાય. તો એ કેટલું થશે તો 1/4πε0 ગુણ્યા Q1 Q2 ભાગ્યા R12, કારણ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આ બિંદુ પાસે લવા માટે કરવું પડતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાન છે. અને વિદ્યુત સ્થિતિમાન આપણે લખ્યું છે 1/4πε0 Q1 ભાગ્યા અંતર R12, આ અંતર છે. વિદ્યુત સ્થિતિમાન જો આ V1 આ પ્રમાણે હોય તો એને આપણે વિદ્યુતભાર Q2 વડે ગુણી કાઢીએ, કારણ કે એકમ ધન વિદ્યુતભાર માટે સંગ્રહ પામતી ઉર્જા અથવા તો વિદ્યુત સ્થિતિમાન એ 1/4πε0 Q1/R12 હોય તો Q2 વિદ્યુતભારમાં કેટલી સ્થિતિ ઉર્જા જમા થાય તો આપણે ગુણાકાર જ કરવો પડે. વિદ્યુત સ્થિતિમાન V1ને આપણે Q2 વડે ગુણીએ છીએ એટલે એકચ્યુઅલી આ છે શું તો V1 ગુણ્યા Q. આપણે આને અંતર બતાવવું હોય તો R2 સ્થાન સદિશ બતાવી શકીએ, પણ મેં અહીંયા સૂત્રમાં V1 એટલે કે Q1 વિદ્યુતભારના કારણે પેદા થતું વિદ્યુત સ્થિતિમાન V1 લખ્યું છે. તો એ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો થતું કાર્ય જે છે એ આપણે લખ્યું એને આપણે W1 કહીએ. તો 1/4πε0 Q1 Q2 ભાગ્યા R12, આ જે સૂત્ર છે એ સૂત્ર બે બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાની નજીક R12 અંતરે હોય ત્યારે એમાં સંગ્રહ પામતી જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા દર્શાવે છે. સ્વાભાવિક છે કે આ સૂત્રમાં Q1 Q2 ગુણાકાર જો 0 કરતાં વધારે હોય, મતલબ કે બંને ધન વિદ્યુતભારો હોય અથવા બંને ઋણ વિદ્યુતભારો હોય તો બેનો ગુણાકાર 0 કરતાં વધારે મતલબ કે ધન થાય તો કાર્ય પણ અથવા તો ઉર્જા આપણને ધન મળે. અને ધન ઉર્જા મળે, વિચાર કરો કે અહીંયા ધારો કે ધન વિદ્યુતભાર છે, આ ધન વિદ્યુતભાર અનંત અંતરેથી લાવીએ તો અપાકર્ષણની વિરુદ્ધ તમારે લાવવો પડે એટલે મહેનત કરવી પડે. ટૂંકમાં અપાકર્ષણની વિરુદ્ધ લાવો એટલે તમારે મહેનત કરીને લાવવો પડે, ધક્કો મારીને લાવવો પડે, બરાબર. એટલે અહીંયા જ્યારે વિદ્યુતભાર Q2 આવે ત્યારે એમાં ઉર્જા સંગ્રહ પામે છે. આપણે જે કરેલું કાર્ય છે અથવા તો ધક્કા મારી મારીને લાવેલો વિદ્યુતભાર અહીંયા જે વખતે હોય ત્યારે એમાં શક્તિ સંગ્રહ પામે છે, ઉર્જા સંગ્રહ પામે છે. એને છોડી દો તો અનંત અંતરે ચાલ્યો જાય તો જે વિદ્યુત સ્થિતિ ઉર્જા એમાં જમા હતી એ પછી ગતિ ઉર્જા રૂપે પાછી મળે છે. મતલબ શું થયું કે સંરક્ષિત ક્ષેત્રમાં ઉર્જાનું સંરક્ષણ થાય છે, ઉર્જા સંગ્રહાય છે, ફોગટ જતું નથી, કરેલું કાર્ય ફોગટ જતું નથી આ દર્શાવે છે. એટલા માટે જ સંરક્ષિત ક્ષેત્ર કહેવાય છે. એટલે ધન વિદ્યુતભાર અહીં હોય, બીજા ધન વિદ્યુતભારને અનંત અંતરેથી લાવીએ તો એમાં ઉર્જા સંગ્રહ પામે છે, કારણ કે લાગતા અપાકર્ષણની વિરુદ્ધ તમે ધક્કા મારી મારીને લાવો છો એટલે તમે કરેલું કાર્ય છે ફોગટ જતું નથી, ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. એ જ પ્રમાણે ધારો કે અહીંયા ઋણ વિદ્યુતભાર હોય અને અહીંયા ઋણ વિદ્યુતભારને લાવવાનું હોય તો ઋણ વિદ્યુતભારને અપાકર્ષણ કરતો હોય. અને એ જ ઉદાહરણ થયું કે જેમાં અપાકર્ષણની વિરુદ્ધ તમે લાવો તો ઉર્જા સંગ્રહ પામે અને આને છોડી દો તો ગતિ ઉર્જા રૂપે એ ઉર્જા પાછી મળે, મતલબ કે ઉર્જાનું સંરક્ષણ થયું છે. અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે કેટલી તો આપણે કંઈક આટલી, અને આ જે સંગ્રહ પામતી ઉર્જા છે એ પછી જ્યારે ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે ત્યારે તમે લખી શકો 1/2 mv² પણ અનંત અંતરે જાય ત્યારે, બરાબર. આ ઉર્જા
ગતિ ઉર્જા જે પ્રાપ્ત થાય એના બરાબર થાય, બરાબર. પણ જો Q1 Q2 લેસ ધેન 0 હોય, મતલબ કે આ વિદ્યુતભાર ધન હોય અને આ ઋણ હોય, અથવા તો આ ઋણ હોય અને આ ધન હોય, તો બે ગુણાકાર છે વિદ્યુતભારોનો, એ શૂન્ય કરતાં ઓછો આવે એટલે લેસ ધેન 0 આપણે કહીશું. તો ગુણાકાર ઋણ હોય એ સંજોગોમાં બંને વિદ્યુતભારો વિજાતીય હશે, અને વિજાતીય વિદ્યુતભારો હોય એ સંજોગોમાં આવા વિદ્યુતભારોને સહેલાઈથી નજીક લાવી શકાય, કારણ કે આકર્ષણ થતું હોય, મતલબ અનંત અંતરે ઉર્જા વધારે હોય, નજીક આવે એટલે ઋણ થાય, એટલે અનંત અંતરે ઉર્જા શૂન્ય હોય. કારણ કે અનંત અંતરે, ધારો કે અહીંયા અનંત અંતરે આર બરાબર ઇન્ફિનિટી લો, તો કિંમત તમે અહીંયા મૂકો R12, તો જવાબ 0 આવશે, એટલે અનંત અંતરે ઉર્જા શૂન્ય હોય. અહીંયા ઉર્જા ઋણ હોય, મતલબ કે વધારે ઉર્જા કયો, તો અનંત અંતરે. એટલે આવો વિદ્યુતભાર અનંત અંતરે હોય તો નજીક આવે, કારણ કે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જા કરવા માટે કોઈ પણ પ્રણાલી પ્રયત્ન કરતી હોય છે. આ વાત યાદ રાખજો કે સંરક્ષિત ક્ષેત્રમાં કોઈ પણ પ્રણાલી પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ બનાવવાની કોશિશ કરે છે, અને લઘુત્તમ બનાવવાની કોશિશના ભાગરૂપે ગતિ કરીને સ્થિતિ ઉર્જા ઓછી કરે છે. એટલે અનંત અંતરે રહેલો આ બને વિજાતીય વિદ્યુતભાર હોય, તો અહીંયા ધન હોય, આ વિદ્યુતભાર ઋણ હોય, અને અનંત અંતરે હોય તો નજીક આવવા પ્રયત્ન કરે, એટલે ઉર્જા ઓછી કરવા પ્રયત્ન કરે, શૂન્ય ઉર્જામાંથી ઋણ ઉર્જા પ્રાપ્ત કરે. અહીંયા Q1 Q2 લેસ ધેન 0 છે, એટલે ઉર્જા કેવી છે, ઋણ છે. એટલે આ બંને વિદ્યુતભારના તંત્રમાં જો બંને વિજાતીય વિદ્યુતભારો હોય તો ઉર્જા ઋણ હોય, બરાબર. તો એનો અર્થ એ થયો કે વિજાતીય વિદ્યુતભારોના કિસ્સામાં બે વિદ્યુતભારોના તંત્રમાં ઉર્જા ઋણ મળે, અનંત અંતરે શૂન્ય હોય. સજાતીય વિદ્યુતભારો હોય તો અનંત અંતરે ઉર્જા શૂન્ય હોય, પણ એમની ઉર્જા એટલે તંત્રની ઉર્જા ધન હોય. એ પ્રયત્ન શું કરે, ઓછી કરવાનો પ્રયત્ન કરે, એટલે દૂર જાય, એટલે ફેંકાઈ જાય. અને સ્વાભાવિક છે કે આપણે સમજીએ છીએ કે બે સજાતીય વિદ્યુતભારો પાસે હોય તો પ્રયત્ન શું કરે, છૂટા પડવાનો, દૂર જવાનો પ્રયત્ન કરે. આપણે એને પકડીને નજીક લાવીએ ત્યારે અપાકર્ષણની વિરુદ્ધ તમે પ્રયત્ન કરો છો, લાવો છો, ત્યારે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. સ્પ્રિંગના જેવું છે, સ્પ્રિંગમાં પણ તમે જ્યારે દબાવતા હો ત્યારે દબાયેલી સ્પ્રિંગ સ્થિતિ ઉર્જા સંગ્રહ કરે છે, એટલે લાગતા બળની વિરુદ્ધ સ્પ્રિંગ તમને ધક્કો મારે છે, અને તમે સ્પ્રિંગને દબાવો છો ત્યારે એમાં ઉર્જા સંગ્રહ પામે છે, અને સંગ્રહ પામેલી ઉર્જા પછી એ રાઇફલ હોય તો એમાં ગોળીને મળે છે ગતિ ઉર્જા રૂપે. આપણે અગાઉ શીખી ગયા છે, પણ આની અંદર આ યાદ રાખવાનું છે કે ઉર્જા કેટલી, યાદ રાખીશું બે બિંદુવત વિદ્યુતભારો હોય તો એવા વિદ્યુતભારોના તંત્રમાં ઉર્જા બરાબર K Q1 Q2 ભાગ્યા અંતર R12. યાદ રાખજો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે અહીંયા મૂકવાનું છે, એટલે ઉર્જાની ગણતરીમાં સૂત્ર યાદ રાખજો K Q1 Q2 ભાગ્યા R, બરાબર. હવે એકચ્યુઅલી આપણે અહીંયા જે સૂત્ર લાવ્યા એ સૂત્ર બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. આપણે તો વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવાની છે, એટલે આવું તંત્ર કંઈ માત્ર બે જ બિંદુવત વિદ્યુતભારોનું બનેલું હોય એવું નથી, ઘણા બધા બિંદુવત વિદ્યુતભારો હોય. આ ઘણા બધા બિંદુવત વિદ્યુતભારોના તંત્રમાં સ્થિતિ ઉર્જા ગણવી હોય તો આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે Q1 વિદ્યુતભાર અહીંયા છે અને બીજો Q2 વિદ્યુતભાર અહીં છે, બંને વચ્ચેનું અંતર R12 છે, ત્રીજો વિદ્યુતભાર અહીંયા Q3 છે, અહીં અંતર ધારો કે R13 છે, અને આ બંને વચ્ચેનું અંતર ધારો કે R23 છે. એટલે ત્રણ વિદ્યુતભારોનું તંત્ર આપણે લીધું, જેમાં આપણે ABC ત્રણ વિદ્યુતભારો કહીએ, ત્રણ બિંદુઓ છે એના ઉપર વિદ્યુતભારો છે. હવે આ તંત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી એ આપણે જાણવું છે અને ગણતરી આપણે કરવી છે. આપણે ન ભૂલીએ કે આપણે જ્યારે આ બિંદુવત વિદ્યુતભારોની વાત કરતા હોઈએ ત્યારે બીજું કોઈ બાહ્ય ક્ષેત્ર આના ઉપર અસર કરતું નથી એવું ધારીને ચર્ચા કરી રહ્યા છીએ. એટલે આ બિંદુવત વિદ્યુતભારો પોતાના વડે જે વિદ્યુત ક્ષેત્રો પેદા કરે છે, વિદ્યુત
સ્થિતિમાન સર્જાય છે એ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરીને આપણે ટોટલ વિદ્યુત સ્થિતિ ઉર્જા તંત્રની ગણવા પ્રયત્ન કરીએ છીએ. હવે અગાઉ આપણે જે જોયું એ પ્રમાણે ક્યુ1 વિદ્યુત ભારના કારણે જે વિદ્યુત સ્થિતિમાન રચાય એની આપણે ચર્ચા કરીશું. પહેલાં તો આપણે ક્યુ1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવીએ ત્યારે એમાં કેટલી ઉર્જા સંગ્રહાય એની ગણતરી કરીએ. વારાફરતી આ ત્રણે ત્રણની વાત કરવાની છે. ધારો કે આ તંત્રમાં, મતલબ કે આ વિસ્તારમાં ત્રણે વિદ્યુત ભારમાંથી એકે વિદ્યુત ભાર હાલ હાજર નથી. આપણે પહેલાં ક્યુ1 વિદ્યુત ભારને લાવી રહ્યા છીએ. તો આ બે તો નથી, ક્યુ1 વિદ્યુત ભારને જ્યારે અનંત અંતરથી લાવીએ ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર આપણે આમાં ગણવાની નથી. એટલા માટે આ વિદ્યુત ભારો હાલ હાજર નથી. તો ક્યુ1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય ઝીરો થશે, બરાબર. કારણ કે ક્યુ1 વિદ્યુત ભાર એવા બિંદુ પર આવે છે કે જો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, આમની હાજરી હાલ નથી અને ક્યુ1 વિદ્યુત ભાર આવે છે. તો ક્યુ1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવતા કાર્ય જેને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ, તો W1 બરાબર 1/4πε0×Q1/r બરાબર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન V×Q1 લખીએ, તો V=0×Q1=0. મતલબ કે કોઈ મહેનત કરવી પડતી નથી. ક્યુ1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવતો વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, એટલા માટે ટોટલ જે કાર્ય છે એ કાર્ય શૂન્ય થાય છે. એટલે આપણે W1 બરાબર ડાયરેક્ટ લખીએ, શૂન્ય. હવે ક્યુ1 વિદ્યુત ભાર અહીં આવ્યો તો એના કારણે આ બે બિંદુઓ B અને C પર જે આપણે Q2 અને Q3 વિદ્યુત ભારો લાવવાના છે એ વિદ્યુત ભારોના હાજરીના કારણે જે વિદ્યુત સ્થિતિ ઉર્જા આવવાની છે એ ઉર્જા ગણવામાં સ્થિતિમાન ગણતરીમાં લેવું પડે. હવે ક્યુ1 વિદ્યુત ભાર આવ્યો એના કારણે બી બિંદુ આગળ Q2 વિદ્યુત ભારને લાવીએ તો એના લીધે થતું કાર્ય, એટલે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવતા થતું કાર્ય W2 ગણીએ આપણે. તો અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને એ લાવીએ છીએ ત્યારે થતું કાર્ય ગણવું છે. તો અગાઉ આપણે જોયું કે બે બિંદુવત વિદ્યુત ભારોના તંત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી અથવા કાર્ય કેટલું, તો આપણે અગાઉ શીખ્યા છીએ પ્રમાણે 4πε0×Q1Q2/r12 બરાબર. યાદ રાખો કે પહેલાં આપણે એ પર ક્યુ1 વિદ્યુત ભાર લાવ્યા, પછી બી પર Q2 વિદ્યુત ભાર લાવ્યા અને કાર્ય ગણ્યું. હજુ આ નથી આવ્યો, આ બેની હાજરી છે. હવે આ જ વિસ્તારમાં Q3 વિદ્યુત ભાર આવે છે. આપણે ન ભૂલીએ કે અહીંયા બાહ્ય ક્ષેત્ર ગણતરીમાં લેવાનું નથી, માત્ર આ બિંદુવત વિદ્યુત ભાર અને પેદા થતા જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં સ્થિતિમાન અને ઉર્જા ગણવાની છે. હવે Q3 વિદ્યુત ભારને લાવીએ તો Q3 વિદ્યુત ભાર એ આ બે બિંદુવત Q1 અને Q2 વિદ્યુત ભારોના ક્ષેત્રમાં આવે છે, એટલે બેની હાજરી એના ઉપર અસર કરશે. એટલે એની હાજરીના કારણે સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર ગણવું પડે, બીની હાજરીના કારણે બી પર Q2ની હાજરીના કારણે તમારે સ્થિતિમાન અને એના કારણે ઉર્જા ગણવી પડે. અહીંયા આપણે શું કર્યું તો સ્થિતિમાન K Q1/r12×  વિદ્યુત ભાર કર્યો. તો પહેલાં આપણે Q1 અને Q2 બે વિદ્યુત ભારો ના તંત્રના લીધે સી પર Q3 વિદ્યુત ભારનું સ્થિતિમાન આપણે ગણીએ તો એક તો V2 એટલે કે Q1ના કારણે V2 બરાબર K Q1 આપણે લખવાના પણ 4 પાઈ
એપ્સાયલોન ઝીરો ભાગ્યા, આના કારણે અહીંયા આગળ સ્થિતિમાન એને આપણે આર 13 કહીશું. તો કાર્ય કેટલું થાય? W2 બરાબર V2 ગુણ્યા Q2 બરાબર 1/4π ε₀ Q1 Q3 ભાગ્યા R13. એ જ રીતે સી બિંદુ આગળ Q2ના કારણે V3 બરાબર 1/4π ε₀ ગુણ્યા Q2 ભાગ્યા R23, અને એને આપણે Q3 વડે ગુણીએ તો W3 = V3 Q3 બરાબર 1/4π ε₀ ગુણ્યા Q2 Q3 ભાગ્યા R23. હવે આ બધાનું ટોટલ કરીએ તો આપણને જે મળે તે કુલ કાર્ય અથવા તો આખા તંત્રમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ તો કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા એને આપણે લઈએ તો W1 + W2 + W3 માટે કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા W બરાબર 1/4π ε₀ Q1 Q2 ભાગ્યા R12 પ્લસ 1/4π ε₀ Q1 Q3 ભાગ્યા R13 પ્લસ 1/4π ε₀ Q2 Q3 ભાગ્યા R23. એટલે કુલ કાર્ય આપણે આ રીતે બતાવી શકીએ. સરળતા ખાતર આપણે 1/4π ε₀ને કે લખી શકીએ. એટલે ત્રણ વિદ્યુતભારોનું તંત્ર છે, એ ત્રણ વિદ્યુતભારોના તંત્રમાં આ રીતે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકી શકીએ. આના ઉપર આધારિત કેટલાક દાખલાઓ છે, દાખલાઓ પણ આપણે ગણી શકીએ. એમાં ઉદાહરણ 2.4 છે. હવે ઉદાહરણ 2.4 ગણતા પહેલાં આપણે એક બીજું ઉદાહરણ જોઈએ જેથી તમને સમજાય, અને એના પર આધારિત ઉદાહરણ 4 આપણે પછી ગણીશું. એક ઉદાહરણ આવું લઈએ કે ધારો કે એક સંબાજુ ત્રિકોણ છે. એ સંબાજુ ત્રિકોણ ABC માં અહીં ધારો કે +Q વિદ્યુતભાર છે, અહીંયા પણ +Q વિદ્યુતભાર છે, અહીં પણ +Q વિદ્યુતભાર છે. આ ત્રણેય શિરોબિંદુ પર ધન વિદ્યુતભારો છે, અને તમને એમ કહ્યું હોય કે આ સંબાજુ ત્રિકોણ એની બાજુનું મૂલ્ય ધારો કે D છે. તો સંબાજુ ત્રિકોણના આ જે તંત્ર છે, તંત્રના કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણો. તો આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણીએ તો આમાં જોડકાઓ બનશે. કયા કયા જોડકાઓ બને? કારણ કે બબે વિદ્યુતભારો જે બિંદુવત વિદ્યુતભારો છે, બે બિંદુવત વિદ્યુતભારોનું એક જોડકું બને. તો આવા બિંદુવત વિદ્યુતભારોના જોડકા બનાવો તો એક તો A અને B વચ્ચેનું જોડકું બનશે, એ રીતે A અને C વચ્ચેનું જોડકું બનશે, અને B અને C વચ્ચેનું ટોટલ 3 જોડકાઓ આવા થશે. એટલે પહેલું જોડકું આના માટેનું જે ઉર્જા છે એને આપણે U1 કહીએ, W1 કહીએ કે U1 ગમે તે કહી શકીએ આપણે. તો એ મળશે આપણને KQ×Q. Q1 Q2 આપણે લખીએ છીએ તો KQQ એટલે KQ² ભાગ્યા અંતર, અંતરને આપણે D કહીએ બરાબર. એ જ રીતે અહીંયા એવું જ મળશે આપણને બીજું જોડકું, એટલે A અને C બંને. તમે જુઓ કે વિદ્યુતભાર ધન છે અને બંને +Q છે, તો એ સંજોગોમાં આપણે આ જોડકામાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી ગણીશું? પેલાની જેમ જ KQ² ભાગ્યા D. એ જ પ્રમાણે આ ત્રીજું જોડકું છે B અને C વડે રચાતું જોડકું, તો એમાં U3 બરાબર KQ² ભાગ્યા D.
મતલબ એ થયું કે કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવાની હોય તો ટોટલ વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ બરાબર યુ વન પ્લસ યુ ટુ પ્લસ યુ થ્રી, એટલે ત્રણ વખત કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી આપણને મળશે. એટલે દરેકમાં એક સરખું છે, આ સમજવાનું છે. ધારો કે અહીંયા ટુ ક્યુ આપ્યું હોય, અહીંયા થ્રી ક્યુ આપ્યું હોય, ફોર ક્યુ આપ્યું હોય, તો ગણતરી તમારે કરવી પડે, સાદરૂપ આપવું પડે, સરવાળો કરવો પડે, બરાબર. હવે એવું બને કે માની લો કે એક વિદ્યુતભાર ઋણ આપ્યો હોય, અહીંયા ઋણ વિદ્યુતભાર છે, તો શું થશે કે ત્રણ જોડકાઓ એ બી એસી અને બીસી, તો એ બી જોડકામાં જુઓ આ ક્યુ અને માઇનસ ક્યુ છે, એટલે અહીંયા માઇનસ આવશે. પછી બીજું જોડકું એ અને સી વચ્ચે જે છે એની અંદર પણ એક ધન છે બીજું ધન છે, એટલે એમાં તો પ્લસ આવશે. બી અને સીના વિદ્યુતભારો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ, તો એમના ગુણાકારમાં અહીંયા પાછું માઇનસ આવશે, એટલે સરવાળો કરો તો એક ઉડી જશે અને જવાબ છેવટે આવશે માઇનસ. એટલે તમને એમસીક્યુમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછે તો એ પ્રશ્નોનો જવાબ તમે આ રીતે આપી શકો. હવે આટલું જો તમે સમજ્યા હો તો હવે ઉદાહરણ 2.4 જે છે એની એ પ્રશ્ન આપણે વાંચીએ અને પછી એની આપણે ચર્ચા કરીએ. તો 2.4માં પ્રશ્ન આવો છે કે આકૃતિ 2.15માં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ એબીસીડીના શિરોબિંદુઓ પર ચાર વિદ્યુતભારો ગોઠવાયેલા છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. ચાર વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર ક્યુ ઝીરોને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે, તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? અગાઉ આપણે આ જે ઉદાહરણ જોયા એના આધારે તમે આ પ્રશ્ન છે સોલ્વ કરી શકશો. હવે પ્રશ્ન જે પૂછવો છે એની આકૃતિ આપણે દોરીએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ 2.4 એમાં ચોરસ છે, એ ચોરસના પ્રત્યેક શિરોબિંદુ પર વિદ્યુતભારો મૂકેલા છે. હવે એમાં અહીંયા પ્લસ ક્યુ છે, પછી અહીં માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે અને અહીંયા માઇનસ ક્યુ છે. આ રીતે વિદ્યુતભારો ગોઠવાયેલ છે, સોરી અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે. પછી તમને પહેલાં તો એ કહ્યું છે કે આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણો અને ત્યારબાદ વિકર્ણોના છેદન બિંદુ પર અહીંયા ક્યુ ઝીરો વિદ્યુતભાર મૂકવામાં આવે તો વધારાનું કેટલું કાર્ય થાય એ પણ તમે ગણો. એટલે આપણે પહેલાં તો આ ચાર જે વિદ્યુતભારો મૂક્યા છે એ ચાર વિદ્યુતભારોના કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જા પહેલાં ગણીશું તંત્રની, પછી ક્યુ ઝીરોની વાત પછી કરીશું. હવે તમે એ બી સી ડી ઈ પાંચ બિંદુઓ છે એમાં એ બી સી ડી ચોરસના શિરોબિંદુઓ છે, તમે બબે બિંદુઓના જોડકાઓ બનાવો તો બબે બિંદુઓના જોડકા અહીં કેટલા બનશે? તો ચાર ચોરસના શિરોબિંદુ, તો એમના જોડકાઓ તમે જો બનાવો તો અગાઉ તમે ભણ્યા છો ક્રમચય સંચયમાં, યાદ હશે તમને કે ચાર બિંદુઓમાંથી બે બિંદુઓ ઉપાડી લેવાની એટલે પસંદ કરવાની રીત કેટલી, 4C2 યાદ હશે તમને. તો આવી છ રીત થાય. કેવી રીતે? તો એક તો એ બી, પછી એ સી, એ ડી, બી સી, બી ડી અને સી ડી. આ જોડકાઓ કેટલા થયા? છ થયા. આનાથી વધારે કોઈ જોડકું બની ના શકે. આપણે અહીંયા ઈ બિંદુ ઉપર ક્યુ ઝીરો વિદ્યુતભાર છે એને હાલ ધ્યાનમાં નથી રહેતા. પહેલો પ્રશ્ન આ છે કે એ બી સી ડી બિંદુઓ પર વિદ્યુતભારો આ રીતે ગોઠવાયેલા છે તો એના કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી, આ પહેલાં આપણે ગણવાનું છે. તો તંત્રની સ્થિતિ ઉર્જા ગણવામાં પહેલાં તો ચાર બિંદુઓ વિદ્યુતભારો જે છે એને ધ્યાનમાં લઈએ, પણ એમના બબે વિદ્યુતભારોના જોડકા કેટલા થાય? તો છ થાય છે. પણ એ છ જોડકાઓમાં તમે જુઓ કે ચાર જોડકાઓ એવા છે
કે જે જોડકાઓ એક સરખા અંતરે છે, અંતર કેટલું તો ડી, કયા કયા જોડકાઓ એવા છે? તો એક તો એ સી, એ સી એક તો આ જોડકું એવું છે, જુઓ અંતર કેટલું તો ડી, પછી સી ડી તો સી ડી, આ જોડકું એવું છે કે જેનું અંતર ડી છે, પછી ડી બી તો બી ડી કે ડી બી કહો, તો આ જોડકું એવું છે કે જેમાં અંતર ડી છે. આપણે આ રીતે મૂકીએ સી અને ડી, એટલે એ ડી, એક મિનિટ, એ ડી, પછી ડી સી, એટલે આ સી ડી, સી ડી આવી ગયું, એ એ ડી, એ ડી, પછી ડી સી, ડી સી એટલે સી ડી, પછી સી બી તો આ, અને એ બી એટલે આ. એ ટૂંકમાં ચાર જોડકાઓ એવા છે કે ચારે ચાર જોડકાઓમાં અંતર એક સરખું છે અને વિદ્યુત ભારો એકમાં પ્લસ હોય અને બીજા માઇનસ, જો અહીં પ્લસ માઇનસ, પછી આ માઇનસ પ્લસ એટલે પ્લસ માઇનસ થયું, પછી અહીંયા પ્લસ માઇનસ, પછી અહીંયા પ્લસ માઇનસ, એટલે આ બંને આ જોડકું જે છે એમાં એક ધન છે બીજું ઋણ છે, આમાં એક ધન છે બીજું ઋણ છે, આમાં એક ધન છે બીજું ઋણ છે, આમાં એક ધન છે બીજું ઋણ છે, એટલે આ ચારે ચારમાં જે અંતર છે, અંતર સરખું ડી છે અને વિદ્યુત ભારો એક પ્લસ છે એક માઇનસ છે, એટલે એ ચારની ચાર જોડકાની ઉર્જા એને આપણે યુ વન કહીએ, ચાર વખત આવશે એટલે ચાર, પછી આપણે લખીએ કે ક્યુ સ્ક્વેર, કારણ કે આપણે સૂત્ર યાદ કરીએ કે ક્યુ વન ક્યુ ટુ ભાગ્યા અંતર, અંતર એટલે આર, પણ અહીંયા લખીશું ડી, એટલે કે ક્યુ સ્ક્વેર, આગળ લખીશું માઇનસ, કારણ કે ક્યુ અને ક્યુનો ગુણાકાર એક પ્લસ બીજું માઇનસ બંને વચ્ચેનો ગુણાકાર માઇનસ ક્યુ સ્ક્વેર, એટલે પહેલાં તો આપણે ચારની ઉર્જા ગણી કાઢી. પછી બે જોડકાઓ બાકી રહ્યા, એક આ એસી અને બીડી, એટલે વિકર્ણો પરના એસી અને બીડી. હવે એસી અંતર કેટલું? તો આ અંતર ડી છે, આ અંતર પણ ડી છે, પાયથાગોરસ વાપરો તો આ અંતર થશે રૂટ ટુ ડી, પાયથાગોરસનો ઉપયોગ કરી આ અંતર કેટલું થાય? રૂટ ટુ ડી. તો આ બે જોડકાઓ માટે અંતર રૂટ ટુ ડી, રૂટ ટુ ડી, એ એન સી અંતર રૂટ ટુ ડી, ડી અને બી અંતર રૂટ ટુ ડી, એટલે બે જોડકાઓની ઉર્જા એને આપણે યુ ટુ કહીએ. તો બે છે ને એટલા માટે બે, કે ક્યુ સ્ક્વેર ભાગ્યા રૂટ ટુ ડી. પણ એ જો આ ધન છે, આ પણ ધન છે, બરાબર, એટલે આ બંને વચ્ચેનો ગુણાકાર ધન આવશે, આ ઋણ છે આ ઋણ છે તો ગુણાકાર ધન આવશે, એટલે બંનેમાં ગુણાકાર ધન આવશે, એટલે આપણે સરવાળો કરી શકીએ એટલે જવાબ આપણને આ મળશે. તો કુલ ઉર્જા એને આપણે યુ કહીએ, તો યુ વન પ્લસ યુ ટુ, તો યુ બરાબર યુ વનની જગ્યાએ લખીએ માઇનસ ફોર કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી પ્લસ ટુ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા રૂટ ટુ ડી, એટલે યુ બરાબર આપણે કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી બાર લખીએ, તો અહીંયા આવશે માઇનસ ફોર પ્લસ રૂટ ટુ, આવો જવાબ આવશે. કેની જગ્યાએ આપણે વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો લખી શકીએ, એટલે જવાબ છેલ્લે આપણને આવો મળશે. અલગ અલગ બધા જોડકાઓની ઉર્જાઓ શોધી અને સરવાળો કરવાની જરૂર નથી, કેટલીક વખતે આપણને એવા જોડકાઓ પ્રાપ્ત થાય કે જેમાં ઉર્જા એક સરખી આવતી હોય, તો આવું આપણે ગણી શકીએ. હવે બીજો જે પ્રશ્ન છે એમાં અહીંયા ક્યુ ઝીરો વિદ્યુત ભાર લાવવામાં આવે તો એમાં કેટલી ઉર્જા જમા થાય, તો એ પણ બહુ સરળતાથી ગણી શકાય, બરાબર. હવે કેવી રીતે ગણવું? તમે જુઓ કે આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું એ પહેલાં ગણો,
અંતર આ કેટલું? તો આ જો રૂટ ટુ ડી છે તો આ અંતર કેટલું થશે? એના કરતાં અડધું, એટલે એને આપણે બે વડે ભાગીએ તો ડી બાય રૂટ ટુ અંતર થશે. એ અંતર અહીંથી આ બાજુ ગણો કે અહીંથી આ ગણો, અહીંથી આ ગણો કે આ, બધા સરખા જ છે. એટલે આ બિંદુ આગળનું જે સ્થિતિમાન છે આના કારણે અંતર પછી એક સરખા છે, તો આના કારણે સ્થિતિમાન જે મળે, આના કારણે જે સ્થિતિમાન મળે, આના કારણે જે સ્થિતિમાન મળે, આના બધાનો સરવાળો ઝીરો થશે. કારણ કે આ પ્લસ આ માઇનસ બંને એકબીજા નાબૂદ કરી દેશે. આ માઇનસ આ પ્લસ બંનેનું અહીંયા આગળ નાબૂદ થઈ જશે. કારણ કે એક પ્લસ છે, બીજું માઇનસ છે, અને આમાં ક્ષેત્ર નથી એટલે સીધો બૈજિક સરવાળો જ થવાનો. આનો જવાબ આવશે કે ક્યુ ભાગ્યા અંતર, આનું માઇનસ કે ક્યુ ભાગ્યા અંતર, આનું માઇનસ કે ક્યુ ભાગ્યા આ અંતર, અહીંયા પ્લસ કે ક્યુ ભાગ્યા અંતર, એટલે જવાબ આવશે ઝીરો. એટલે ટોટલ સ્થિતિમાન આ બિંદુ આગળ આપણને મળશે ઝીરો. હવે સ્થિતિમાન જો ઝીરો હોય તો ત્યાં આગળ કોઈ પણ વિદ્યુત ભાર મૂકો તો એમાં સંગ્રહ પામતી ઉર્જા ઝીરો આવશે. કારણ કે ઉર્જા ડબલ્યુ બરાબર આપણે વી ક્યુ લખી શકીએ. એટલે વિદ્યુત સ્થિતિમાન જો ઝીરો હોય તો કોઈ પણ વિદ્યુત ભાર, ક્યુ ઝીરો વિદ્યુત ભાર છે, તો એમાં સંગ્રહ પામતી ઉર્જા ઝીરો આવશે. એટલે આપણે આ બતાવી શકીએ. હવે આમાં તો અનેક પ્રશ્નો પૂછી શકાય. હું તમને એક બે ઉદાહરણ આપું. આમાં ધારો કે ચોરસ જ લઈએ અને ચોરસના દરેક બિંદુ પર એક સમાન વિદ્યુત ભાર આપેલો છે. ધારો કે અહીંયા પ્લસ ક્યુ છે, અહીં પ્લસ ક્યુ છે, અહીં પ્લસ ક્યુ છે, અને અહીંયા માઇનસ ક્યુ છે. હવે મેં તમને અગાઉ સમજાવ્યું તે પ્રમાણે અહીં તો ચોરસ છે. હવે આવા અનેક પ્રકારની ભૌમિતિક આકૃતિના પ્રશ્નો તમને પૂછી શકાય, સમઘન પણ પૂછી શકાય. સમઘન આપેલો હોય તો એમાં આઠ શિરોબિંદુ હોય અને આઠ શિરોબિંદુ પર અલગ અલગ વિદ્યુત ભારો મૂકેલા હોય અને એમના કારણે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું હોય કે વિદ્યુત સ્થિતિ ઉર્જા તંત્રની ગણવાની હોય તો એ થોડો ટિપિકલ પ્રશ્ન થઈ જાય. પણ આપણે એક સરળ પ્રશ્નની વાત કરીએ તો જે અગાઉ પ્રશ્ન જે આપ્યો હતો એ પ્રશ્નમાં શું હતું? વિદ્યુત ભારો બે ધન હતા અને બે ઋણ હતા, બરાબર. બધા ધન હોય એવું પણ બની શકે, બધા ઋણ હોય એવું બની શકે, બે ઋણ હોય, બે ધન હોય, ત્રણ ઋણ હોય, એક ધન હોય. અહીં મેં તમને ઉદાહરણ આપ્યું છે, એમાં ત્રણ ધન છે અને એક ઋણ છે. અંતર આપણે અગાઉ લીધું હતું એ એક સરખું અંતર ચોરસ છે, એટલા માટે અંતર ડી છે. તો આ અંતર રૂટ ટુ ડી થશે. તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાની છે તો અગાઉ આપણે ચર્ચા કરી તે પ્રમાણે જોડકાઓ બનશે એ બી, પછી એ બી, પછી આપણે આ રીતે બનાવીએ એ બી, પછી બી સી, પછી સી ડી અને ડી એ, પછી એ સી અને બી ડી, એટલે ટોટલ છ જોડકાઓ પહેલાંની જેમ જ, બરાબર. હવે આ ચાર જોડકાઓ જે બને છે એ ચાર જોડકાઓમાં અંતર સમાન છે, કેટલું? તો ડી. આ બે જોડકાઓમાં અંતર રૂટ ટુ ડી છે. એટલે આ જોડકામાં સ્થિતિ ઉર્જા જે ગણશો એમાં કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી આવશે. પણ આ જોડકું જે એ બી છે એની અંદર ક્યુ અને માઇનસ ક્યુ ઋણ આવશે, એટલે એ ગુણાકાર ઋણ, એટલે ઉર્જા આપણને ઋણ મળશે. હું કેટલું મૂલ્ય છે એ નથી લખતો, સમજવા માટે છે. આ બંને માટે ઉર્જાનું જે મૂલ્ય છે એ મૂલ્ય જે મળશે તે તમામ જોડકાઓ માટે સરખું મળશે, ચારે ચાર, આ ચાર માટે સરખું જ આવશે. કારણ કે અંતર સમાન છે, વિદ્યુત ભારનો મૂલ્ય સમાન છે, ઉર્જાઓ ધન કે ઋણ આવી શકે. તો આ બે બિંદુઓ વિદ્યુત ભારોના જોડકા માટે ઉર્જા ઋણ આવશે, બરાબર. આ બે બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉર્જા આવશે ઋણ, કારણ કે એક ધન છે બીજું ઋણ છે, અંતર સમાન છે, મૂલ્ય હું નથી લખતો, બધાની સરખું જ મૂલ્ય આવવાનું છે, યાદ રાખો. એટલે બધા એટલા ચારની વાત છે. પછી આ બેનું તમે ગણો તો ધન આવશે, કારણ કે આ પ્લસ પ્લસ. આ બેનું ગણો તો ધન આવશે,
પ્લસ પ્લસ સ્વાભાવિક છે કે આનો સરવાળો થઈ જશે ઝીરો. હવે રહ્યા બે જોડકાઓ એસી અને બીડી. એસી અને બીડી, હવે એસી જોડકામાં અંતર રૂટ ટુ ડી, બીડીમાં પણ રૂટ ટુ ડી, અંતર સમાન, વિદ્યુત ભારોના મૂલ્યો પણ સમાન, બરાબર. એકમાં ધન ગુણાકાર આવશે, બરાબર, એટલે એસીમાં ગુણાકાર ધન આવશે. વિદ્યુત સ્થિતિ ઉર્જા આ જોડકારી આ જોડકારી સરખી છે એટલે આપણે ખાલી ચિહ્ન જ લખીએ છીએ, બરાબર. પછી બીડી માટે ગુણાકાર ઋણ આવશે એટલે આ બેનો સરવાળો ઝીરો. એટલે એનો અર્થ એ થયો કે એબીસીડી પર એક વિદ્યુતભાર ઋણ હોય, બાકીના ત્રણ ધન હોય, સમાન મૂલ્ય ન હોય, તો જવાબ સીધો ઝીરો આવે. કશું ગણતરી કરવાની જરૂર જ નથી. પણ આપણે એ સમજવું પડે કે ચોરસ છે, અંતર ચાર જોડકાના સરખા આવે છે, કેટલા જોડકાઓ બને છે, બરાબર, વિકર્ણો પર કયા જોડકાઓ બને છે, આ બધું આપણે જો સમજતા હોઈએ તો આ ગણતરી સહેલાઈથી તમે કરી શકો. એટલે તમારે જી નીટમાં જે પ્રશ્નો પૂછાતા હોય એની અંદર આ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એનો તમે જવાબ આપી શકો. એમાં ત્રણ વિદ્યુતભારો ધન હોય, એક ઋણ હોય, ત્રણ ઋણ હોય ને એક ધન હોય તો આ જ વાત આવશે, કોઈ ફરક નહીં પડે. બે ઋણ હોય ને બે ધન હોય તો એની વાત આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પણ સામસામે ઋણ હોય ને સામસામે અહીં ધન હોય તો વાત પાછી બદલાઈ જાય. એટલે આવા વિવિધ પ્રકારના પ્રશ્નો આપણે ગણી શકીએ. એ પછી આપણે આગળ વાત કરીએ બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. આપણે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી, હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ હવે એમાં થોડીક વાત બદલાય છે. શબ્દ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. અગાઉ જે સૂત્રો લાવે એ સૂત્રોની અંદર આપણે એ વાત સ્વીકારીને ચાલ્યા કે Q1 વિદ્યુતભાર જ્યારે અનંત અંતરેથી આપેલા બિંદુ પર આવે ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર સિવાય આવે છે. માત્ર એ આવે છે અને એનું વિદ્યુત ક્ષેત્ર સર્જાય છે એ વાત અલગ છે. પછી એ વિદ્યુતભારની હાજરી Q1 વિદ્યુતભારની હાજરીમાં બીજો વિદ્યુતભાર આવે ત્યારે કાર્ય કરવું પડે. એકલો Q1 વિદ્યુતભાર આવતો હોય અને ક્ષેત્ર હાજર ના હોય તો કોઈ કાર્ય ના કરવું પડે, શૂન્ય આવે. પણ Q1ની હાજરીમાં બીજો વિદ્યુતભાર લાવીએ અનંત અંતરેથી તો Q1નું ક્ષેત્ર અસર કરશે એટલે કાર્ય થાય. ત્રીજો વિદ્યુતભાર લાવીએ તો કાર્ય થાય. પણ આ જે ચર્ચા કરી હતી એની અંદર આ બધા વિદ્યુતભારો બીજા કોઈ ક્ષેત્રની અસરમાં નહોતા એવું સમજીને આપણે ચાલ્યા છીએ. પણ એવું તો ન પણ હોય, મતલબ કે કોઈ ક્ષેત્રની અંદર વિદ્યુતભારોની આપણે લાવવાના હોઈએ તો એ સંજોગોમાં આપણે જે ગણતરી કરવી પડે એ ગણતરી વિદ્યુત સ્થિતિ ઉર્જાની જે ગણતરી કરવી પડે એ અલગ વાત બની જાય. એટલે બાહ્ય ક્ષેત્ર અસરકારક છે આટલું જ આપણે સમજીએ અને એ ક્ષેત્રના કારણે કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ધારો કે વ્યાખ્યાયિત કરેલું છે આપેલું છે તો ત્યાં બીજો કોઈ વિદ્યુત ભાર લાવીએ છીએ તો એમાં જે વિદ્યુત સ્થિતિ ઉર્જા જમા થાય છે એ કેટલી તો એને માત્ર આપણે એક વ્યાપક સૂત્ર વડે બતાવી. તો કોઈ વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને આપણે લાવીએ છીએ તો એમાં જે ઉર્જા સંગ્રહ પામે છે તે એ આપણે વી આર બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એને ક્યુ વડે ગુણીએ તો એ આપણને ઉર્જા મળશે. એમાં બાહ્ય ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આર સ્થાન સદિશ આગળ વી આર છે એવું સમજીને આપણે ચાલીએ છીએ અને એ સ્થિતિમાનને આપણે વિદ્યુતભાર વડે ગુણીએ મૂકેલા વિદ્યુતભારને તો પછી ત્યાં આગળ એમાં સંગ્રહ પામતી ઉર્જા બતાવી શકીએ. ઉદાહરણ તરીકે આ એક વિસ્તાર છે જેમાં એક બિંદુ કે જેનો સ્થાન સદિશ ધારો કે આર છે અને ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન વી આર છે
કોઈ ઉગમને અનુલક્ષીને એનું સ્થાન સદિશ ધારો કે આર છે. હવે આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન તમે વ્યાખ્યાયિત કર્યું છે એ કોના કારણે પેદા થયું એને વિષયમાં આપણે પડતા નથી, પણ વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિમાન ધારો કે આપેલું છે અને ત્યાં આગળ કયું વિદ્યુત ભાર આપણે મૂકીએ છીએ તો એમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે, તો આ સૂત્ર વડે તમે બતાવી શકશો. મતલબ કે સ્થિતિમાન અને વિદ્યુત ભારનો ગુણાકાર છે, પણ આ સ્થિતિમાન બાહ્ય ક્ષેત્રના કારણે પેદા થયેલું છે. એ બાહ્ય ક્ષેત્ર કેવું છે, ક્યાંથી આવ્યું, એ વિષયમાં આપણે પડવાનું નથી. તો ઉર્જા જે જમા થાય છે એ ઉર્જા ડબલ્યુ બરાબર વી આર આર સ્થાન સદિશ ગુણ્યા વિદ્યુત ભાર, આ આપણે બતાવી શકીએ. હવે આ જે કાર્ય થાય છે અથવા જે ઉર્જા જમા થાય છે એ જમા થતી ઉર્જા આપેલા બિંદુ પાસે એ ક્યુ વિદ્યુત ભારનો સંગ્રહ પામતી ઉર્જા છે. અહીંયા આપણે જો ઇલેક્ટ્રોન લઈએ તો મતલબ કે ઇલેક્ટ્રોનમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી છે એ ગણવી હોય તો ક્યુની જગ્યાએ તમારે ઈ લખવું પડે. આ વિદ્યુત સ્થિતિમાન આપેલા બિંદુ આગળ જો એકમ વિદ્યુત સ્થિતિમાન લઈએ અને વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા ગણીએ તો એને આપણે એક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. એટલે એક વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન ના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનમાં ઉર્જામાં પડતા તફાવતને એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. હવે અમે એક વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ વાત કરી છે. તો માની લો કે બે બિંદુઓ છે બી અને એ, આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી એ વી બી એટલે વી એ માઇનસ વી બી ધારો કે એક વોલ્ટ છે. તો અહીંથી અહીં સુધી ઇલેક્ટ્રોનને લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા ઉર્જામાં પડતો તફાવત એ આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ તો અહીંયા એક વોલ્ટ લખીએ તો ડબલ્યુ બરાબર એક, કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો તો એક વોલ્ટ, તો એક ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઈ, તો આપણને મળશે 1.6 મલ્ટીપ્લાય 10^-19 જૂલ. બરાબર આટલો તફાવત પડશે. હવે આને આપણે એક ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે સ્વીકારીએ છીએ એટલે એક ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો એકમ છે અને એનું મૂલ્ય આવશે 1.6 મલ્ટીપ્લાય 10^-19 જૂલ. એટલે જુઓ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 મલ્ટીપ્લાય 10^-19 જૂલ. સૂત્રમાં કિંમતો મૂકીને આપણે લાવ્યા છીએ. અહીંયા આપણે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના આધારે વ્યાખ્યા બતાવી છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે કોઈ બિંદુ પાસે એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન હોય અને ત્યાં ઇલેક્ટ્રોનને મૂકવામાં આવે તો એ ઇલેક્ટ્રોન જે ઉર્જા ધારણ કરે છે એ ઉર્જાને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહીશું અને એનું મૂલ્ય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 મલ્ટીપ્લાય 10^-19 છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે મહત્ત્વનો બની જતો હોય છે. એટલે આપણે આવું પણ કહી શકીએ કે એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ ઇલેક્ટ્રોનનો ઉર્જામાં પડતો તફાવત એને ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. અથવા તો આપેલા બિંદુ આગળ એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન હોય અને અહીંયા એક હોય અને ઇલેક્ટ્રોન મૂકીએ તો એમાં જે ઉર્જા મળે અથવા જે ઉર્જા ધારણ કરે એ ધારણ થતી ઉર્જાને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. હવે આ એકમ છે એ નાનો એકમ છે, કારણ કે ઇલેક્ટ્રોનમાં સંગ્રહ પામતી ઉર્જા એટલે બહુ સૂક્ષ્મ ઉર્જા થઈ બરાબર. તો એના કરતાં મોટા એકમો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10^3 વડે ગુણવાના થાય, 10^3 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ
બરાબર 10^3 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. મોટા એકમો પણ એ રીતે આપણે બતાવીએ છીએ, અને એ એકમો તમે જાણો છો, ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ, ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, આવું આપણે બતાવી શકીએ. મિલિયનમાં 10^6 આવશે, એ વસ્તુ આપણે યાદ રાખીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ એપિસોડની અંદર વિદ્યુત ભારતંત્રોમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા જે જમા થાય છે, એ જમા થતી વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરી, એના સૂત્રો તારવ્યા, ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા કરી, અને 2-3 ઉદાહરણોની અંદર આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહાય છે તંત્રમાં એની પણ આપણે ગણતરી કરી. હવે નવા એપિસોડની અંદર આપણે ચર્ચા કરીશું ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ મૂકવામાં આવે ત્યારે એમાં જે વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે એની આપણે ચર્ચા કરીશું.